તંત્રને અરજી કરીને થાકી ગયેલા સ્થાનિકે તંત્રનો વિરોધ કરવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે। વાયદાના મનીષ કદમ છેલ્લા 6 વર્ષથી તંત્રની મદદ વિના ગટરની સાફ સફાઈ કરતા તેઓ અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે। ગાંધીનગર ફળિયામાં ગટરના નાળા નાખવા માટે 1.5 વર્ષ અગાઉની રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કામગીરી થઈ નથી। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તંત્રને ફરિયાદ ન કરી સ્થાનિક મનીષભાઈ કદમ પોતે ઘરના પાછળની ગટરની સફાઈ કરે છે। પંચાયત દ્વારા ગાંધીનગર ફળિયામાં મુખ્ય ગટરની સાફ સફાઈનો દેખાવ કરવામાં આવે છે। ગટરના છેલ્લા ભાગે કચરાના કારણે તે જામ થઈ જાય છે, તેથી વરસાદનો પાણીનો નિકાલ ન થવાથી ગાંધીનગર ફળિયું અડધું ડૂબી જાય છે। દર વર્ષે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે। વાંસદાનગરની ઘણી ગટરો તૂટેલી હાલતમાં જોવા મળે છે। ચોમાસા અગાઉ ગટરની કામગીરી થાય એવી લોકોની માંગ ઉઠી છે। આપણે વાંસદાનગર ગાંધીનગર ફળિયાનું ભાગીદાર સોસાયટીની બિલકુલ પાછળ જે ગટર છે તેની સમસ્યા માટે છે। ગટરો એમ કે અંદર દર વર્ષે ભરાઈ જાય છે અને તૂટેલી હાલતમાં છે। મનીષભાઈ દર વર્ષે ચોમાસું આવે તે પહેલાં એવો સાફ સફાઈ કરે છે, કેમકે પાણીથી અહીંયા કચરું ને એવું આવી જાય છે, આખી ગટર બ્લોક થઈ જાય, પાણી ઉભરાઈને બહાર આવી જતું છે। એમની માટે આ જે ગાંધીનગર ફળિયાની પાછળ જે બાકી સોસાયટી પાછળની જે ગટર છે તેની માટે જરાક સાફ સફાઈ માટે થોડું તમે ધ્યાન રાખો અને ગ્રામ પંચાયતમાં બી જાણ કરી છે, હવે થોડી સાફ સફાઈ કરી જાય તો સારું। સમસ્યા તો સાહેબ ઘણા વખતથી છે, 5-7 વર્ષથી સમસ્યા ચાલે છે લગભગ। હા, મનીષભાઈ જાણ કરી છે એમની પંચાયતમાં, એમણે જાણ કરી હતી વચ્ચે, આગળ એકવાર એક પાછળ સાફ સફાઈ કરી ગયેલા, પછી એ બહુ આવ્યા નથી હમણાં હાલમાં, ને હમણાં ચોમાસું આવવાનું એને પહેલે એ લોકો સાફ સફાઈ કરી જાય સારું, કેમકે એકવાર વરસાદ ચાલુ થઈ જશે તો આખું બધું બ્લોક થઈ જશે। તો અમે ડેપુજી સરપંચને વાત કરેલી 1.5 વર્ષ પહેલાં, તો આ ગટર માટે એ લોકોને અમે વાત કરેલી, તો 6 ઘરનું પાણી આવે તો તમે જો અમે કેવા મચ્છરમાં અમે ડાસમાં રહેતા છીએ અમે લોકો, તો 1.5 વર્ષ પહેલાં એ લોકો ગરનાળા લાખી ગયેલા પણ કંઈ એ લોકોએ સુવિધા કરી નહીં એ લોકોએ। NDC News, નવસારી।